તાલુકામાં લવ જિહાદ નામનો કાયદો નવો અમલમાં આવે અને કડક કાયદો બને તે બદલ બાયડ તાલુકા પ્રમુખ એસપીજી સરદાર પટેલ સેવાદળ રાજુભાઈ પટેલ બાયડ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જય ભવાની ગ્રુપ, જય માતાજી ગ્રુપ, જીજે 31 અરવલ્લી ગ્રુપ આવેદનપત્રકમાં સમર્થન આપ્યું. લવ જિહાદના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. હિન્દુ દીકરીઓને પ્રેમના નામે ગુમરાહ કરી તેમનું જીવન બરબાદ કરતા વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાય તેવી લોકોની માંગ. અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં એક બદઈરાદા દાવની વિચારધારા કે જેને લવ જિહાદના નામે ઓળખતા થયા છે. આ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ તેમના આકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દુ કુળની દીકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે, ત્યારબાદ તેમને ભગાડીને લગ્ન કરે છે અને પછી તેમના આકાઓની સૂચન પ્રમાણે તેમનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવે છે. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ખૂબ ઘણા સમયથી દીકરીઓને લવ જિહાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરતું રહેલું છે, પણ ગુજરાતમાંથી સંપૂર્ણપણે આ બધીને કાઢવા અમારી રજૂઆતને સરકાર શ્રી સુધી પહોંચાડવા મદદરૂપ થાય અને લવ જિહાદ કડક કાયદો સરકાર શ્રી બનાવે અને તેના ચુસ્ત નિયમોનું પાલન કરાવે તેવી અપેક્ષા અમારા એસપીઈ સંગઠનની છે. હિન્દુસ્તાનની અંદર ગંદી માનસિકતા ધરાવતા લોકોનો દિવસ દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં જે આ લવ જિહાદ જેવા જે સળગતા પ્રશ્નો આજે જ્યારે હિન્દુસ્તાનની સમક્ષ ઊભા થઈ રહ્યા છે, ત્યારે એવા પ્રશ્નોને ઉગતા એ પ્રશ્નોની ફૂટ નીકળતા તાત્કાલિક તેને ડામી દેવા માટે હાલ એક આવેદનપત્ર આપવામાં આવે છે લવ જિહાદ વિરોધનો કાયદો બનાવવા માટે, જેમાં એસપીજી ગ્રુપ થકી મામલતદાર કચેરીમાં તથા જય ભવાની જય માતાજી જીજે 31 થકી તેમના 7 સહકારથી આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવે છે, જેથી કરીને હિન્દુસ્તાનની અંદર જે હિન્દુઓની જે દીકરીઓને જે ખોટી રીતે વિકૃતિ વિધર્મી લોકો જે રીતે ફસાવી રહ્યા છે, જેવી રીતે વોટ્સએપ થકી તથા ફેસબુક થકી તથા અન્ય રીતે હેરાન પરેશાન કરીને પોતાની પ્રેમની માયાજાળમાં ફસાવી રહ્યા છે, આ બધા કાર્યોને અટકાવવા માટે આજ રોજ આ આવેદનપત્રમાં આપવામાં આવે છે. હવે બીજી એક વાત કરી લઉં તો આપણે જાણીએ છીએ કે રાવણ જે રાક્ષસ કુળનો હતો, છતાંય તેમને સીતા માતાની પરવાનગી વગર બળજબરીપૂર્વક તેમની સાથે વિવાહ યોજવાનું તેની જરા પણ ઈચ્છા કરી ન હતી, ત્યારે હવે આ જે લવ જિહાદ જે લોકો ફેલાવી રહ્યા છે તેમને હવે કઈ શ્રેણીમાં મૂકવા તે હવે હિન્દુસ્તાનની આગળ એક સળગતો સવાલ છે. એ લોકો જે લવ જિહાદ ફેલાવી રહ્યા છે, હિન્દુઓની દીકરીઓ સાથે જે લોકો ખોટી રીતે વર્તન કરી રહ્યા છે અને પોતાનું ધર્માંતરણ કરાવી રહ્યા છે, તે ખરેખર રાક્ષસ શ્રેણીથી પણ નીચેની શ્રેણીમાં એ લોકોનો સમાવેશ કરવામાં આવે. હવે એવા લોકોને અત્યારે ઠામી દેવા માટે સમગ્ર જ્યારે હિન્દુ સમાજ હવે એક થવાની જરૂર છે, સમગ્ર હિન્દુ સમાજ એક થશે ત્યારે પોતાની દીકરીઓનું રક્ષણ કરવાની જવાબદારી સમસ્ત હિન્દુ ધર્મ પર છે, સમસ્ત હિન્દુ સમાજ પર છે, અને આવા વિકૃત જે તત્વો ફેલાઈ રહ્યા છે તે લોકોનો સંપૂર્ણ પર હિન્દુસ્તાનમાંથી નાશ કરવામાં આવશે. દરેક હિન્દુઓને એક થવાની જરૂર છે. જ્યારે આવા તત્વો જ્યારે ખરેખર હિન્દુસ્તાન જે શુદ્ધ ક્યારે થશે, તો જ્યારે આવા વિકૃતિ ધરાવતા તત્વો જ્યારે સંપૂર્ણ રીતે હિન્દુસ્તાનની અંદરથી જડ મૂળથી નાશ કરી દેવામાં આવશે, ત્યારે હિન્દુસ્તાનનું વાતાવરણ, હિન્દુસ્તાનની સભ્યતા, હિન્દુસ્તાનની સંસ્કૃતિ દરેક રીતે શુદ્ધ થઈ જશે, ત્યારે હિન્દુસ્તાનનું વાતાવરણ ખરા અર્થમાં પવિત્ર થશે. હવે લવ જિહાદની વિરુદ્ધ અત્યારે જે આ સવાલ ઊભો થયો છે, ત્યારે લવ જિહાદની વિરુદ્ધમાં દરેક હિન્દુ સમાજ એક થાય અને તેનો પૂરી શક્તિથી વિરોધ કરે. આજ રોજ એસપીજી ગ્રુપ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવે છે તેના વિરોધમાં, એ જ રીતે દરેક હિન્દુ સંગઠન એક થાય, પોતાનું આવેદન આ રીતે આપે અને રાજ્ય કક્ષાનો આ મુદ્દો બનાવે. HBN TV ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી.